કેમ છો મિત્રો, ચકાચક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જૂની પરંપરાગત ટ્રેડિશનલ રેસીપી ચીબા ઢોકળી બનાવવાના છે. અત્યારે શિયાળાની સિઝન છે અને ગરમ ગરમ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે, તો આપણે આવી રીતની ચીબા ઢોકળી બનાવવાની છે. તેના માટે શું શું જોઈશે અને ફક્ત 5 થી 7 મિનિટમાં રેડી થઈ જતો નાસ્તો છે, તમે આ જરૂરથી બનાવવાની ટ્રાય કરજો એક વખત. સૌ પ્રથમ આપણે મિક્સિંગ બાઉલ લેશું, એમાં આપણે 1 કપ ચણાનો લોટ લીધેલો છે. તમે અહીંયા ગમે તે વાટકીનું માપ પણ લઈ શકો છો. અને આ ટ્રેડિશનલ રેસીપીમાં કચ્છ સાઈડ છે એ લોકો કસૂરી મેથીનો યુઝ કરે છે, એના બદલે આપણે અત્યારે તાજી ફ્રેશ મેથીની ભાજી આવે છે તેને ઝીણી કટ કરીને લીધેલી છે, તે હું 1/2 બાઉલ જેટલી મેથીની ભાજી ફ્રેશ લઉં છું. તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ છે તે લઉં છું, ચપટી હળદર લેશું, ચપટી હિંગ લેશું, ચપટી ખાવાનો સોડા છે તે એડ કરીશું, 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ખાવાનું તેલ લેશું. અને આપણે થોડું પાણી એડ કરી અને આને આપણે મિક્સ કરવાનું છે. આ બેટર બહુ થીક પણ ન હોવું જોઈએ અને બહુ પતલું પણ ન હોવું જોઈએ. આપણે આને છીબા ઉપર પાથરવાનું છે. છીબા ઢોકળી છે તે ટ્રેડિશનલ રેસીપી છે, બહુ જૂની છે, તમારા દાદી મમ્મી બનાવતા હશે. આ તરત જ ઇન્સ્ટન્ટ નાસ્તો છે, તમારે ગમે ત્યારે ગરમ ખાવાનું મન થાય તો તમે આ તરત જ રેસીપી બનાવી શકો છો. આપણે આને મિક્સ કરી દેવાનું છે સરખી રીતે, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે થોડું પાણી એડ કરીશું અને આપણે ગેસ ઉપર પણ 1 તપેલીમાં પાણીને બોઇલ થવા મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ બહુ થીક પણ ન હોવું જોઈએ અને બહુ પતલું પણ ન હોવું જોઈએ, અને આપણે છીબા ઉપર પથરાય તે રીતનું મિશ્રણ હોવું જરૂરી છે. હવે આપણે બેટરને 1 છીબો લેશું. તમારી પાસે તમારી જે તપેલી કે તમે જે વાસણ મૂકો ગરમ પાણી થવા માટે તે માપનું તમે છીબું લેજો, અથવા છીબું ન હોય તે માપનું તો તમે નાની થાળી પણ લઈ શકો છો. આપણે આને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી. આની ઉપર આપણે આ છે એને આછું પાથરવાનું છે, જાડું નથી પાથરવાનું, ખાસ વાતનું ધ્યાન રાખજો. તમે આને સાવ પતલી લેરમાં આને સ્પ્રેડ કરી લેવાનું છે. તમે છીબું જ્યારે ઊંધું કરો ત્યારે તે પડે નહીં તેવી રીતના બેટર હોવું જોઈએ. તમે જોઈ શકો છો આપણે છીબા ઉપર આવી રીતના પાથરી લેવાનું છે. હવે આપણે ગેસ ઉપર જે પાણી બોઇલ કરવા મૂક્યું છે તે અમે તે જોઈ લો કેવી રીતનું પાણી બોઇલ હોવું જોઈએ. તમે જોઈ શકો છો આપણું પાણી બોઇલ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમને સ્લો કરીશું અને આ જે છીબું છે એને આપણે આવી રીતના ઊંધું લીડની જેમ આપણે જ્યારે છીબું ઢાંકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. તમારે છીબા ઢોકળી બનાવતી વખતે નાની નાની ટિપ્સનો ઉપયોગ કરવાનો છે. એક તો આપણે મોટું વાસણ લેવાનું, એમાં પાણી ઓછું બોઇલ થવા રાખવાનું, આપણું બેટર સેમી થીક હોવું જોઈએ. જો આપણું બેટર બરાબર નહીં હોય તો એ આપણી છીબા ઢોકળી બરાબર ઉતરતી નથી. અને આ ફક્ત 2 જ મિનિટની અંદર તમારી છીબા ઢોકળી રેડી થઈ જશે. તમારું પાણી બોઇલ હશે તો 2 જ મિનિટમાં તમારી છીબા ઢોકળી બોઇલ થઈ જશે. તમારે ચેક કરતું રહેવાનું. કદાચ તમે પહેલી વાર બનાવતા હોય તો પાણીનો ઉભરોય આવી શકે છે, અથવા તમારું બેટર બરાબર ન થયું હોય તો કાચું રહે, અથવા તો ઢીલું રહ્યું હોય તો નીચે પડી જાય છે. તમારે ચેક કરી લેવાનું. તમે 1 છીબું આવી રીતના ઊંધું રાખ્યું અને તરત જ તમારે બીજા છીબા ઉપર આવી રીતના બેટર પાડીને તૈયાર રાખવાનું, ત્યાં તમારું આ ઢોકળીનું બેટર છે એ તરત જ રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો તમારી આ ડીશ છે, છીબા ઢોકળી છે તે રેડી થઈ ગઈ છે. હવે આપણે આને ગરમ ઉપર જ સિંગ તેલ છે તે સ્પ્રેડ કરીશું.
અને આચાર મસાલો આવે છે જે મેથિયો મસાલો તે આપણે તેની ઉપર સ્પ્રિંકલ કરીશું આ ગરમ નાસ્તો છે એટલે ગરમ ગરમ જ ટેસ્ટી લાગશે હવે આપણે આને કટ કરીને હવે આપણે તેની ઉપર આવી રીતના કટ લગાડી દેશું અને આપણે તેને સર્વિંગ કરીશું હવે આપણે આને આવી રીતના તવેતાની મદદથી તેને લઈ લેશું તમે જોઈ શકો છો આપણી ચીબા ઢોકળી કેટલી પતલી અને સરસ રેડી થઈ છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આપણી આ ચીબા ઢોકળી રેડી છે આપણે નાચાર સંભાર અને સિંગ તેલ સાથે સર્વ કર્યો છે તમે જોઈ શકો છો આપણી ચીબા ઢોકળી ખૂબ જ રેડી સરસ તૈયાર થઈ છે તમે એક વખત શિયાળામાં ગરમ ગરમ નાસ્તો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો